ભાવના આપણે ઉપયોગમાં લીધેલી સૌથી નાની પેન્સિલની લંબાઈ કેટલી છે આ પેન્સિલ કેટલી લાંબી છે આશરે 3 સેન્ટીમીટર ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તેની લંબાઈ માપીશું આપણું અનુમાન કેટલું યોગ્ય છે આપણે જોઈ શકીએ છીએ કે મોટું અને સ્પષ્ટ દેખાય તે માટે અંજુએ લેન્સનો ઉપયોગ કર્યો મંજુ કહે છે તે 3 સેન્ટીમીટર કરતાં વધુ લાંબી છે અહીં 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ છે આથી દરેક ભાગ એ સેન્ટીમીટરનો 10મો ભાગ છે 1 સેન્ટીમીટરના 10મા ભાગને 1 મિલીમીટર કહે છે મંજુ કહે છે અરે આ પેન્સિલ 3 સેન્ટીમીટર અને 6 મિલીમીટર લાંબી છે અહીં એક નાની માખી છે તે 3 મિલીમીટર લાંબી છે બીજી માખી વધારે લાંબી છે તે 1 સેન્ટીમીટરનો 7.5મો ભાગ અથવા 7 મિલીમીટર જેટલી લાંબી છે એક સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય તેથી આપણે સેન્ટીમીટરના 10મા ભાગને 0.1 સેન્ટીમીટર કહીશું તેને 0.1 સેન્ટીમીટર આ રીતે પણ વંચાય આથી 1 મિલીમીટર એ 0.1 સેન્ટીમીટર જેટલું છે આ પેન્સિલની લંબાઈ કેટલી છે 6 મિલીમીટર સેન્ટીમીટરમાં તેની લંબાઈ કેટલી છે 0.6 સેન્ટીમીટર 1.5 તમે 1.5 જોયા છે ક્યાં તમે કેટલા ભિન્ન પ્રકારના 1.5 જોયા છે શું તે તમામ 1.5ની લંબાઈ સરખી છે આ સમજવા આપણે બે રસપ્રદ ઉદાહરણ લઈશું એક સોનેરી 1.5 બે વિશાળ મોટો 1.5 સોનેરી 1.5 આ પ્રકારના 1.5 વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના હોય છે તેમની લંબાઈ માત્ર 0.9 સેન્ટીમીટર જેટલી જ હોય છે અનુમાન કરીએ કે આવા કેટલા 1.5 તમારી નાનકડી આંગળી પર બેસી શકે આશરે 6 1.5 આવી શકે ચાલો માપીને ખાતરી કરીએ આપણી નાનકડી આંગળી 4 સેન્ટીમીટરની છે તો 0.9 સેન્ટીમીટરનો 1.5 એટલે 0.9 ને 6 વડે ગુણતા 5.4 સેન્ટીમીટર મળે પરંતુ આપણી નાનકડી આંગળી તો 4 સેન્ટીમીટરની છે તેથી આપણું અનુમાન ખોટું છે આપણી આંગળી પર માત્ર 4 1.5 બેસી શકે વિશાળ મોટો 1.5 1.5ની તમામ જાતિઓમાં આ સૌથી લાંબો 1.5 છે તેની લંબાઈ આશરે 30.5 સેન્ટીમીટર જેટલી હોય છે 0.9 સેન્ટીમીટર એટલે કેટલા તો 9 મિલીમીટર જેટલું છે જેને આપણે 1 સેન્ટીમીટરના 10 ભાગમાંથી 9 ભાગ જેટલું કહી શકીએ બરાબર ને આથી 30.5 સેન્ટીમીટર એ 30 સેન્ટીમીટર અને 5 મિલીમીટર જેટલું છે આશરે કેટલા મોટા 1.5 એક મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય અને શેષ 10 મળે અહીં 1.5ની લંબાઈ 30 સેન્ટીમીટર અને 5 મિલીમીટર છે આશરે 3 મોટા 1.5 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય જો તેઓને એક હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલા નાના 1.5 1 મીટરની જગ્યા રોકે અહીં 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર આપણે જાણીએ છીએ કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર તેથી 100 સેન્ટીમીટર બરાબર 1000 મિલીમીટર થાય
હવે જો નાના દેડકાની લંબાઈ 9 મિલીમીટર હોય તો 1000 ને 9 વડે ભાગતા ભાગફળ 111 અને શેષ 1 વધે, તેથી કહી શકાય કે 1 મીટરમાં 111 નાના દેડકા ગોઠવી શકાય. મહાવરો 1. હિલ્લીની લંબાઈ 2 સેન્ટીમીટર અને 9 મિલીમીટર અથવા 2.9 સેન્ટીમીટર છે. 2. આ ભીંડાની લંબાઈ 8 સેન્ટીમીટર અને 3 મિલીમીટર છે, જેને આપણે 8.3 સેન્ટીમીટર પણ લખી શકીએ. 3. અહીં ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને મીણબત્તી 1 તથા મીણબત્તી 3 ની લંબાઈ વચ્ચેનો તફાવત શોધો. અહીં 3 મીણબત્તી જુદી જુદી લંબાઈની આપેલ છે. સૌપ્રથમ મીણબત્તી 1 ની લંબાઈ માપીએ, તે 2 સેન્ટીમીટર અને 9 મિલીમીટર છે, અને મીણબત્તી 1 ની જ્યોત માપીએ તો 1 સેન્ટીમીટર 3 મિલીમીટર એટલે કે 1.3 સેન્ટીમીટર છે. તેવી રીતે મીણબત્તી 2 ની લંબાઈ 4 સેન્ટીમીટર અને 9 મિલીમીટર છે. મીણબત્તી 2 ની જ્યોતની લંબાઈ 1 સેન્ટીમીટર અને 7 મિલીમીટર એટલે કે 1.7 સેન્ટીમીટર છે. તેવી રીતે મીણબત્તી 3 ની લંબાઈ 6 સેન્ટીમીટર અને જ્યોતની લંબાઈ 1.5 સેન્ટીમીટર છે. મીણબત્તી 3 અને 1 નો તફાવત શોધવા માટે મીણબત્તી 3 ની લંબાઈમાંથી મીણબત્તી 1 ની લંબાઈ બાદ કરીશું. મીણબત્તી 1 ની લંબાઈ બરાબર 2.9 સેન્ટીમીટર વત્તા 1.3 સેન્ટીમીટર બરાબર 4.2 સેન્ટીમીટર. મીણબત્તી 3 ની લંબાઈ બરાબર 6.0 સેન્ટીમીટર વત્તા 1.5 સેન્ટીમીટર બરાબર 7.5 સેન્ટીમીટર. તેથી તફાવત બરાબર 7.5 સેન્ટીમીટર બાદ 4.2 સેન્ટીમીટર બરાબર 3.3 સેન્ટીમીટર. આમ મીણબત્તી 1 અને મીણબત્તી 3 ની લંબાઈ વચ્ચેનો તફાવત 3.3 સેન્ટીમીટર થાય. અંદાજ લગાવો અને રંગ પૂરો. સૌપ્રથમ અહીં આપેલા સળિયાઓને માપ્યા વગર તેને બતાવેલ રંગ વડે રંગો પછી ચકાસો. સળિયાની લંબાઈ 1 સેન્ટીમીટર કરતા ઓછી હોય તેમાં લાલ રંગ કરો. અહીં 1 સેન્ટીમીટર લંબાઈથી ઓછી હોય તેવા 4 સળિયા છે, જેમાં લાલ રંગ કરીશું. સળિયાની લંબાઈ 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટરની વચ્ચે હોય તેવા સળિયા 6 છે, જેમાં વાદળી રંગ કરીશું. સળિયાની લંબાઈ 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટરની વચ્ચે હોય તેવા 5 સળિયા છે, જેમાં લીલો રંગ કરીશું. સળિયાની લંબાઈ 3 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટરની વચ્ચે હોય તેવા 4 સળિયા છે, જેમાં નારંગી રંગ કરીશું. સ્વપ્રયત્ન અંદાજ લગાવો, ચિત્ર બનાવો અને માપો. આપણી આંખો ભ્રમિત થઈ શકે? કઈ રેખા વધુ લાંબી છે, એ કે બી? અંદાજે જોતા રેખા એ એ રેખા બી કરતા લાંબી છે. બંને રેખાને ફૂટપટ્ટીથી માપતા તેનું માપ આ પ્રમાણે મળે છે. રેખા એ નું માપ બરાબર 4.6 સેન્ટીમીટર, રેખા બી નું માપ બરાબર 4.6 સેન્ટીમીટર. આમ અહીં આપણો અંદાજ ખોટો છે. બીજી 2 રેખાઓ સી અને ડી આપેલી છે, પરંતુ અહીં આપેલ 2 રેખાઓ એકબીજાને લંબ છે, તેથી કઈ રેખા વધુ લાંબી છે તે સ્પષ્ટ કહી શકાતું નથી.
આથી રેખા સી માપતા તેની લંબાઈ 5.4 સેન્ટીમીટર મળે છે, જ્યારે રેખા ડી ની લંબાઈ 5.4 સેન્ટીમીટર મળે છે. આમ બંને રેખાઓની લંબાઈ સમાન છે. કોની પૂંછડી સૌથી લાંબી છે? કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે તેનો અંદાજ લગાવીશું. અહીં ઉંદર, ગરોળી, બિલાડી, કૂતરો, વાંદરો અને ડુક્કર આપેલા છે. આ બધા પ્રાણીઓની પૂંછડીના અંદાજિત માપ અહીં આપેલા છે અને આપેલ ચિત્રમાં માપીએ તો તે આ પ્રમાણે મળે છે. આમ આપણો અંદાજ વધારે યોગ્ય જણાતો નથી. સૌથી લાંબી ચલણી નોટ. 100 રૂપિયાની ચલણી નોટની લંબાઈ કેટલી હશે? અંદાજે 16 સેન્ટીમીટર હશે. હવે તેને માપપટ્ટીથી માપતા તે 15.7 સેન્ટીમીટર લાંબી છે. તેથી આપણો અંદાજ ખોટો છે. સ્વપ્રયત્ન. આવી ઘણી બધી વસ્તુઓની લંબાઈ તથા પહોળાઈ વિશે અંદાજ લગાવો, તે માપો અને તમારા અનુમાન તથા માપ